ઉપલેટા ગામની ખાનગી સ્કૂલમાં આવેલા પાર્સલમાં ડિફ્યુઝ બોમ્બ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉપલેટા નજીક આવેલ ખાનગી કૃષ્ણા સ્કૂલમાં શક્તિશાળી ડિફ્યુઝ કરેલ બોમ્બ પાર્સલમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે રાજકોટથી બોમ્બ ડિસ્પોઝલની ટીમ અત્રે દોડી આવી હતી. આ પાર્સલ કોઈ અજાણ્યા શખ્સે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીના નામની ચિઠ્ઠી સાથે ભગવાનની મૂર્તિ ગિફ્ટ પેક કરીને પાર્સલ મોકલી આપ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત રાજકોટ રેન્જના ઇન્ચાર્જ IG સુભાષ ત્રિવેદી પણ દોડી આવ્યા હતા. આ બનાવ મામલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ સાથે જૂના રેકોર્ડની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્લેટા ખાતે શ્રી ડોબરિયા એના આચાર્ય અને માલિક છે, એમને ત્યાં એક ગિફ્ટ પેકેટ મોકલવામાં આવ્યું અને એ ગિફ્ટ પેકેટ ઉપર શંકા જતા એમણે પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક કોઈપણ ઢીલાસ દાખવા સિવાય પેકેટની તપાસ કરી. પેકેટની તપાસ કરતાં શંકાસ્પદ માલુમ પડ્યું. શંકાસ્પદ જણાતા SP રાજકોટ રૂરલને જાણ કરી, એટલે શ્રી બલરામ મીના, DYSP વાડો વગેરે તમામ અધિકારીઓ પહોંચી ગયા અને એવું જણાયું કે આમાં 100% જિલેટિન સ્ટીક, ડાયનેમેટ્સ જેને આપણે કહીએ, ડિટોનેટર્સ અને અમુક પ્રકારની સર્કિટ જોવા મળે છે. એટલે બોમ્બને જે સલામત સ્થળે દૂર કરવાની પ્રોસિજર છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢથી બોમ્બ ટ્રોલી આવે એ મંગાવવામાં આવી અને એના દ્વારા જે બોમ્બને ઓછામાં ઓછો નુકસાન કરે પ્રમાણે ડિફ્યુઝ કરવામાં આવ્યું. હવે આ જે ડોબરિયા સાહેબ છે એમને આ રીતે હાનિ કરવા માટે એમની સંસ્થાને કોઈ પ્રયત્ન કર્યો છે એના માટે તપાસ હાલમાં ચાલુ છે. કોણ વ્યક્તિ આ મોકલેલ છે, કેટલા માણસો સાથે એમને શું પ્રકાર કોઈ પ્રકારનો વેર કે કોઈ પ્રકારની તકલીફ હતી, એ ભૂતકાળની હિસ્ટ્રીની તપાસ ચાલી રહી છે. ગુનાનું શોધન કરવા માટે તમામ દિશામાં પ્રયત્ન ચાલુ છે. પણ પ્રાઇમરી તપાસમાં તો બધા જ આસ્પેક્ટ્સ, પોલીસ ક્યારેય કોઈ વ્યક્તિગત એક રૂટ ઉપર વિચાર ન કરે, કારણ કે એમ કરે તો બંધાઈ જાય. તમામ બાબતો ખુલ્લી રાખીને ખુલ્લા મનથી પોલીસ તપાસ કરે, કારણ કે જિલેટિન સ્ટીક ટીખળ કરવામાં મળી આવે નહીં એ મેળવવી અઘરી છે. ડિટોનેટર્સ, બેટરી સાથેનું કનેક્શન, સર્કિટ મેળવવી, આ બધું એક પ્રકારનું એક્સપ્લોઝિવ ડિવાઇસ તૈયાર કરવાની પૂરતી તૈયારી છે. એટલે એ દિશામાં વિચારી અને આગળ તપાસ ચાલુ છે. તારીખ 12/10/18 રોજ 4 થી 4:15 ગાળામાં એક કુરિયર ટેકનો માણસ આવ્યો કુરિયર લઈને કે ભાઈ સાહેબ તમારો કુરિયર છે, અને મારા સ્ટાફને જાણ કરી. હું ત્યારે પીરિયડમાં હતો એટલે પીરિયડમાં મને બોલાવવા આવ્યા કે ભાઈ સાહેબ તમારું કુરિયર છે. એટલે મેં એને 2 મિનિટ રાહ જોવાનું કીધું. 2 મિનિટ પછી હું આવ્યો તો એ કુરિયરવાળા ભાઈ હતા, એણે મને કુરિયર આપ્યું અને એ એક બોક્સ પ્રકારનું હતું અને તેણે મોબાઈલમાં મારી સહી લીધી. એ બોક્સ પ્રકારના કુરિયર ઉપર લખ્યું હતું ગિફ્ટ પ્રકારનું કુરિયર છે એમ. એટલે અમે છોડાવી લીધું. એ પછી હું પીરિયડમાં જતો રહ્યો. સાંજે અમે એ કુરિયરને ખોલ્યું તો એમાં એક ઉપર લેટર હતો અને લેટરમાં એક વિદ્યાર્થી તરીકેના બધા વિચારો લખાતા કે ભાઈ હું આપનો શિષ્ય છું અને આ લેટર હું એટલા માટે લખું છું કે ભાઈ તમે મને જે ભણાવીને અહીંયાથી પ્રોત્સાહન આપી અને આજે હું દિલ્હી વિભાગમાં મિલિટરી સંશોધન શાખામાં કામ કરું છું, ત્યાં મારું પોસ્ટિંગ થયેલું છે, એટલા માટે હું તમને આજે ગુરુદક્ષિણા રૂપે એક આ કૃષ્ણની મૂર્તિ મોકલું છું જે 3 ટાઈમ કલર બદલે છે અને એ તમે તમારા સહકુટુંબ સાથે અને શ્યામના હાથે અનાવરણ વિધિ કરજો અને જે ખર્ચ થાય એના માટે હું પૂરો ચેક મોકલું છું. અને એ માટે એમને 14:10 આપેલી હતી, એમાં 14:10 અને સાંજે 6:20. એટલે અમે ત્યારે એ કુરિયરને છોડી દીધું કે ભાઈ એ લોકોની એવી ઈચ્છા હોય તો આપણે 6:10 ને 14:10 ને 6 વાગ્યે જ ખોલશું. એ દરમિયાન રવિવારે ગામમાં જતા એ મારા માનસપટમાંથી ભૂલાઈ ગયું, જેથી અમે 15 તારીખ અને 16 તારીખે સાંજે યાદ આવતા વિદ્યાર્થીઓએ કીધું કે ભાઈ સાહેબ આ કુરિયરને આપણે ખોલવાનું બાકી છે. એટલે કુરિયરની અંદરથી જે લેટર નીકળેલો અને એ લેટરના નામ જોતા મને એવી પ્રતીતિ થઈ કે આવા નામનો વિદ્યાર્થી કોઈ મારા અભ્યાસકાળ દરમિયાન કે મારા સર્વિસકાળ દરમિયાન કોઈ ભણેલો છે નહીં, અને એ આખું એનું લખાણ વાંચતા મને શંકા થઈ. એટલે આ શંકાને કારણે આખે આખું બોક્સ
અમે સંકુલની બહાર લઈ જઈ અને ખોલવાનો પ્રયત્ન કર્યો. ખોલવાના પ્રયત્ન કરતાં ધીરે ધીરે અમે થોડું ખોલ્યું તો એવું લાગ્યું કે આમાં કોઈ વિસ્ફોટક પદાર્થ હોય એવું, અને તાત્કાલિક અમે લોકોએ પોલીસ ખાતાને જાણ કરી અને તરતોતરત અહીંના અમારા સ્થાનિક પીઆઈ પોતે હાજર થયા અને એમણે પોતાની કાર્યવાહીને જોઈ અને એમ લાગ્યું કે આમાં કોઈ વિસ્ફોટક પદાર્થ છે, એટલે તાત્કાલિક એ લોકોએ બધા પોલીસ ખાતાઓને જાણ કરી અને તાત્કાલિક પોલીસ ખાતાએ પોતપોતાની કાર્યવાહીઓ ચાલુ કરી દીધી અને રાત્રિ દરમિયાન આ વિસ્ફોટક પદાર્થને આખે આખો બ્લાસ્ટ કરી અને એમણે ખૂબ હૃદયપૂર્વક મને સહકાર આપેલ છે. આ પાછળ કોઈકે અમારા પરિવારનું એક જાનહાનિ થાય અને એ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય આવું કોઈ કાવતરું હોય એવી એમાં ગંધ લાગતી હતી.